જુનાગઢ જિલ્લાના માંગરોનો યુવાન સાત વર્ષે મરી આવતા ઘરે હરખની હેલી ઉત્સવ જેવો માહોલ સ્વાગત કાર્યક્રમ યોજાયો જુનાગઢ જિલ્લાના માંગરોળના સિરિયાજ ગામનો યુવાન ડૉક્ટર મોહિત મકવાણા સુરેન્દ્રનગર ખાતે જીસી યુશા મેડિકલ કોલેજ ખાતે છેલ્લા વર્ષ બે હજાર ચૌદમાં એમબીબીએસ કોલેજમાં અભ્યાસ કરતો હતો અને ત્યાંથી જ અચાનક ગુમ થયો હતો ત્યારબાદ સ્થાનિક લોકો પોલીસ વિભાગ સીબીઆઈ સહિતના વિભાગ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી પરંતુ કોઈ ભાર મરી ન હતી ત્યારબાદ માંગરોળના ડીવાયએસપી જેડી પુરોહિતની મહેનત અને એસપી રવિ તેજા વાસમ છેટ્ટીના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે આ યુવાન બોમ્બેથી મરી આવ્યો હતો યુવાન ઘરે પરત આવતા તેના સ્વાગત માટે ઘરે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો યુવાન અચાનક ગુમ થતાં માતા પિતાએ કોઈપણ તહેવાર ન ઉજવવાની અને ચંપલ ન પહેરવાની બાધા લીધી હતી ત્યારે અચાનક જ યુવાનની બહાર મરી જતાં ઘરે ઉત્સવનો માહોલ સર્જાયો હતો લોકોએ અશ્રુબીની આંખે યુવાનનું સ્વાગત કર્યું હતું ત્યાં હાજર સૌના મીઠા મોઢા કરાવવામાં આવ્યા હતા તેમજ આ કેસમાં શોધી કાઢવામાં મુખ્ય ભાગ ભજવના ડીવાયએસપી જે ડી પુરોહિત સાહેબનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું બે હજાર ચૌદમાં જ્યારે બાળક ગુમ થયો ત્યારે જ આ કેસની તપાસ સાહેબ ક્રાઇમ બ્રાન્ચમાં હતા ત્યારે સોંપવામાં આવી હતી અને એ એક માત્ર કેસ અનડિટેક્ટ હતો તે કેસ પણ માંગરોળમાં જ પોતાની ફરજ દરમિયાન ડિટેક્ટ કરવામાં આવ્યો છે આ તકે યુવાનને શોધવામાં મદદ કરનાર તમામ લોકોનો પરિવાર દ્વારા આભાર માનવામાં આવ્યો હતો જીતુ પરમાર ટીવી માંગરોળ